વધુ એક અગત્યના સમાચાર મળી રહ્યા છે. સીએમ રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે વાતચીત કરી. અનેક વાતચીતનો દોર ચાલી રહ્યો છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે કેશુભાઈ પટેલ સાથે સીએમએ સીધો સંવાદ કર્યો. કેશુભાઈ પટેલ સાથે વિજય રૂપાણીએ ખાસ વાતચીત કરી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ વાતચીત કરવામાં આવી. જે પ્રકારે કોરોનાની દહેશત ચાલી રહી છે, ત્યારે એ અંગે જ સીએમ દ્વારા અનેક મહાનુભાવો સાથે વાતચીત કરવામાં આવતી હોય છે, અને સાથે જ નિરાકરણ કઈ રીતે લાવવું તે દિશામાં પણ ચર્ચા વિચારણા થતી હોય છે. તો હવે સીએમએ સંવાદ કર્યો કેશુભાઈ પટેલ સાથે, પૂર્વ મુખ્યમંત્રી સાથે. તો અમને ઉપયોગી થશે એટલા માટે ખાસ આપણે વિનંતી કરી કે થોડોક સમય આપ અમને આપશો તો ગુજરાતની જનતાને લાભ થશે. અને એમાં આજે તબલીગ અને નિઝામુદ્દીન માં જે લોકો ગયા હતા એવા લોકોના સંપર્ક ને કારણે 15 કેસ એ મહિના છે, અને બાકીના જે 3 કેસ આવ્યા છે. અમદાવાદમાં જે લોકો આ તબલીગ લોકો ગયા હતા એના સંપર્કમાં આવ્યા એવા 5-7 વિસ્તારોને આપણે સીલ કર્યા છે. સંપૂર્ણ લોકલ કોઈ બહાર જઈ ન શકે, બહારથી કોઈ અંદર આવી ન શકે. એક એક વ્યક્તિની ચકાસણી પણ ચાલે છે, અને 500 ટીમ અમદાવાદમાં આ હેલ્થની ચકાસણી કરી રહી છે, જેથી વધુ પ્રસરે નહીં અને ફેલાય નહીં. એને આપણે આઈસોલેટ કરવું થઈ રહ્યો છે. હાજી, હું જાણું છું, ટીવી ગુજરાતથી જોઉં છું. બરોબર, ટીવી ગુજરાતથી જોઉં છું અને મને ઘણી બધી વિગત આવે જ છે. હાજી, અને તમે મને ફોન કર્યો વિગત આપવા માટે, એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું તમને કહું, હું કહું, બોલો બોલો, આપ બોલો. હું કહું, આપ બોલો. તમે જે વિગત આપો છો બધું ટીવી માં આવે છે, એટલે હું એનાથી પરિચિત છું. તમારે વિશેષ કઈ કેવું હોય તો મને કહો, નહીં તો હું કઈક કહું. બસ આપ 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 અમને માર્ગદર્શન આપો એવું જ તમારી લાગણી છે. નહીં, જનતાને મારે કહેવાનું, તમારા દ્વારા તમે જે કરો છો આગે માનીમાં બધું, એની સાથે ટીકા ટિપ્પણી કે આ બધું કઈ કરવાનું છે નહીં. નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે એ દેશ વ્યાપી બધું ચાલી રહ્યું છે, એને તો સપોર્ટ જ આપવાનો હોય. એમાં આપણી સંમતિ પૂર્વક અને કે એ પ્રમાણે કરવાનું હોય. મારું એ કહેવાનું છે કે ટીવી ની અંદર એક વસ્તુ આવે છે, સો સોરી માં, કે આ કોરોના નો રાક્ષસ કેવો છે. આ કોરોનાનો રાક્ષસ ચારે કોરથી લાવ લાવ જ કરે છે, એને બધે જ ગુસ્સું છે. અને આ રાક્ષસ એને જે પુરાણી પદ્ધતિથી આપણે કહીએ તો ભૂતકાળમાં આવી વાર્તાઓ આવતી, હવે તો નથી આવતી, કે રાક્ષસ એવો હોય કે માણસ ગંધાય માણસ ખાવ.